રાંધણ છઠ કેમ મનાવવામાં આવે છે જાણો કયા નિયમોનું કરવું પડે છે પાલન રાંધણ છઠ એ ગુજરાતી કેલેન્ડરમાં મહત્વનો દિવસ છે તે શીતળા સાતમના એક દિવસ પહેલા આવે છે શ્રાવણ મહિનામાં રક્ષાબંધન જન્માષ્ટમી સિવાય પણ અનેક તહેવારો આવે છે રાંધણછઠ એ ગુજરાતી કેલેન્ડરમાં મહત્વનો દિવસ છે તે કેલેન્ડરમાં શીતળા સાતમના એક દિવસ પહેલા આવે છે શ્રાવણ માસમાં વદ સપ્તમીના દિવસે શીતળા સાતમ ઉજવવામાં આવે છે રાંધણ છઠ તેના એક દિવસ પહેલા ઉજવવામાં આવે છે રાંધણ છઠ એક સ્વતંત્ર તહેવાર નથી પરંતુ શીતળા સાતમનો એક ભાગ છે જે દેવી શીતળા દેવીને સમર્પિત ધાર્મિક તહેવાર છે શીતળા સાતમના દિવસે તમામ પ્રકારની રસોઈ પર પ્રતિબંધ હોવાથી મોટાભાગના ગુજરાતી પરિવારો રાંધણછઠના દિવસે ભોજનની વ્યવસ્થા કરે છે રસોઈ માટે મહત્વનો દિવસ હોવાથી તેને રાંધણછઠ એટલે કે રસોઈનો દિવસ નામ આપવામાં આવ્યું હતું શું છે ધાર્મિક માન્યતા રાંધણ છઠના દિવસે શીતળા માતાજી ઘરે ઘરે ફરીને ચૂલામાં આળોટે છે જેથી રાંધણ છઠની રાતે ઘરના ચૂલાની સાફ સફાઈ કરીને પૂજા કરીને ચૂલો ઠારી દેવામાં આવે છે રાંધણ છઠના દિવસે આખો દિવસ દરેક ઘરમાં નવી નવી વાનગી બનાવવામાં આવે છે અને બીજા દિવસે શીતળા સાતમના દિવસે છઠ્ઠના દિવસે બનાવેલ ભોજન ખાવાના મહિમા છે માન્યતા છે કે શીતળા માતાની પૂજા કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે અને સંતાન હોય અને રોગગ્રસ્ત રહેતું હોય તો તે રોગમુક્ત થાય છે દરેક સૌભાગ્યવતી સ્ત્રીએ આ વ્રત કરવું જોઈએ માન્યતા છે કે જો શીતળા માતાને તમારા ઘરના ચૂલામાંથી ઠંડક મળે તો શીતળા માતા સુખી થવાના આશીર્વાદ આપીને જાય છે માટે રાંધણ છઠના દિવસે ચૂલો ઠારવાની પરંપરા છે વળી એક દિવસ ઠંડુ ભોજન ખાવાથી શરીરના અન્ય વિકારો પણ શાંત થાય છે અને શરીર નિરોગી રહે છે ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન કૃષ્ણના જન્મના બે દિવસ પહેલાં તેમના ભાઈ બલરામનો જન્મ થયો હતો આ દિવસ જે શ્રાવણ મહિનાના વદ પક્ષમાં આવે છે તેને રાંધણછઠ તરીકે ઓળખવામાં આવે છે તેથી આ દિવસે ઉપવાસ અને ભગવાનની પૂજા કરવાનો પણ નિયમ છે વ્રતની વિધિ મહિલાઓ દ્વારા કરવામાં આવે છે રાંધણ છઠ કેવી રીતે ઉજવવામાં આવે છે આ વ્રત રાખનારી મહિલાઓ બપોર સુધી કંઈ ખાતી નથી અને પછી પોતાના ઘરમાં પવિત્ર સ્થાન પર દેવીની પૂજા કરે છે અને છઠ્ઠી માતાની આકૃતિ યોગ્ય દિશામાં બનાવે છે પૂજામાં દહીં ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે આ વ્રતનું પાલન કરવા માટે ચોક્કસ નિયમોનું પાલન કરવું જરૂરી છે આ વ્રતમાં હળની પૂજા કરવામાં આવે છે તેથી હળમાંથી ખેડેલા અનાજ અને ફળ ખાવામાં આવતા નથી રાંધણ છઠમાં આ નિયમોનું કરવું પડે છે પાલન આ વ્રતમાં ગાયનું દૂધ કે દહીં ઉપયોગમાં લઈ શકાતું નથી આ દિવસે માત્ર ભેંસનું દૂધ અથવા દહીંનું સેવન કરવામાં આવે છે કોઈ ખેડેલું અનાજ કે ફળ ખાઈ શકાતું નથી ઉત્તર ભારતમાં ઓળખાય છે હળ છઠ તરીકે ઉત્તર ભારતમાં જન્માષ્ટમી પહેલાં આવતી આ છઠને હળષષ્ઠી તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે મહિલાઓ તેમના બાળકોના સારા સ્વાસ્થ્ય અને આયુષ્ય માટે વ્રત રાખે છે આ દિવસે વ્રત રાખનાર મહિલાઓ હળ વડે ખેડેલી વસ્તુનું સેવન કરતી નથી હળ છઠનો દિવસ બલરામજીને સમર્પિત છે અને તેમનું મુખ્ય શસ્ત્ર હળ હતું જેના કારણે હળ દ્વારા ખેડાણ કરીને ઉગાડવામાં આવતી વસ્તુઓનું સેવન થતું નથી ભગવાન બલરામને શેષનાગના અવતાર તરીકે પૂજવામાં આવે છે હળછઠ સિવાય આ નામે પણ ઓળખાય છે આ શુભ તહેવારને હલષ્ટી હરજ સુરત ચંદન છઠ તિન્ની છઠ લાલી છઠ કમરછઠ અથવા ખમરછઠ જેવા વિવિધ નામોથી પણ ઓળખવામાં આવે છે તેમજ આ દિવસે વિશેષ પૂજા કરવામાં આવે છે રાંધણછઠ નિમિત્તે ખાસ વાનગીઓ બનાવવામાં આવે છે રાંધણ છઠના દિવસે બનાવવામાં આવતી રસોઈ ખોરાકનો બીજા દિવસે જમવામાં ઉપયોગ કરવામાં આવે છે શીતળા સાતમના દિવસે ચૂલાને ઠારવામાં આવતા હોવાથી છઠ્ઠના દિવસે બનાવેલી રસોઈ ખાવાનો મહિમા છે પરિવારની તમામ મહિલાઓ રસોઈમાં ભાગ લે છે આ દિવસે તૈયાર કરવામાં આવતો ખોરાક રોજિંદા કરતા અલગ હોય છે રાંધણ છઠ્ઠની વાર્તા કથા પ્રમાણે રાંધણ છઠ્ઠના દિવસે દેરાણી અને જેઠાણીએ વિવિધ પ્રકારની વાનગીઓ રાંધી હતી અને ચૂલો સળગતો રાખીને સૂઈ ગયા હતા રાત્રે સુમસામ શાંતિમાં શીતળાદેવી ફરવા નીકળ્યા અને દેરાણીના ઘેર આવી ચૂલામાં આળોટવા જતા જ આખા શરીરે દાઝી ગયા તેથી શ્રાપ આપ્યો જેવી મને બાળી એવું જ તારું એટલે તારી સંતતિ બળજો બીજા દિવસે સવારે જોયું બાળક દાઝેલું હતું આ જોઈને નાની વહુ કલ્પાંત કરવા લાગી કોઈએ કહ્યું કે નક્કી આ શીતળા માતાનો કોપ છે આ સાંભળી તે ટોપલામાં દાઝેલા બાળકને લઈ અને વન વન ભટકવા લાગી વનમાંગ એક બોર્ડી નીચે તેને વૃદ્ધ ડોશી દેખાયા ડોશી તેને બોલાવી તે ત્યાં ગઈ તે ડોશી કહેવા પ્રમાણે તેણે તેના માથાને સાફ કર્યું આ રીતે ડોશી સેવા કરવાથી ડોશીએ કહ્યું જેવી મને ઠંડક આપી તેવી તને ઠંડક મળજો એમ કહી તેના દીકરાને સ્પર્શ કર્યો તો તે સજીવન થયો શીતળા માતાએ દર્શન આપી તેને ઘરે મોકલી આ રીતે શીતળા માતા તેને પ્રસન્ન થયા તેને ઘરે ધન ધાન્યની વૃદ્ધિ થઈ અને સ્વસ્થ સંતાનની પ્રાપ્તિ થઈ